दोस्तों, तब सरपंच जी आगे जा रहे और हम जा रहे एक कुएं में रेस्क्यू करने के लिए, जहाँ पर अजगर था। और हम कच्ची सड़क पे चल रहे, चलो देखते हैं गाड़ी फंस ना जाए, क्या होता है आगे। बड़े बने रहे आप वीडियो में। ओके दोस्तों, तो देख रहे हैं ये कुआ है, बड़ा बहुत ही गहरा। यहाँ पे सरपंच साहब भी आ चुके हैं गांव के, और हम सब भी यदि से आ चुके हैं। और अब हम उतरेंगे इस कुएं में और उस अजगर को निकालेंगे बाहर। देख सकते हो, ये अजगर ही है। चलो फिर तो करते हैं इसकी स्टार्ट। अच्छा, मेरी टीम से મારા મોજી દરેક પ્રોગ્રામ હતો ટ્રાય મારી અલે બધા ઘડી બધા અહીંથી મૂળી બજાવ પર ઘડી કરી આવો ઘડી તો મોજી આના આના તો ને આ તો ને આ તો ને આ તો બંધ બંધ કેલા આવ ને સે તમે જા કે તો આ તો પાસ કે ના છોકરા રેડી બધા ઉપર કરવાને હટાઈ આ
રાગે રાગે એને હાથ બદલો. ધીમે 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 ધીરે ધીરે કેવો થોડે આવડે 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 હાથું પણ જઈને આ સાપ ઝેરી નથી. ગુજરાતીમાં કહેવાય અજગર, ઇંગ્લિશમાં કહેવાય પાયથન, અને સાયન્ટિફિક નેમ છે એનું મોલોરસ. આ સાપ ઝેરી નથી હોતો ક્યારેય કોઈના માટે. બીજી વસ્તુ, ઘણી બધી એવી દંતકથા એવું છે કે અજગર માણસને ઘરી જાય, તો આપણે અહીં કિસ્સો નથી તો કોઈ માણસને ઘરી ગયો હોય તો ખાસ આને કોઈ મારશો નહીં. આ તમારા કોઈ જ ખેતરને નુકસાન નહીં કરે. ખેતરના છેડે મળે તો ભલે દેવો, ફરવા દેવાનું. માણસને આનાથી કોઈ જોખમ નથી, એટલી વિનંતી. કદાચ કાંઈ જોવાઈ જાય તો મારે નહીં, બસ બીજું કંઈ નહીં. બાકી આ સાપ ઝેરી નથી, આનાથી કંઈ થતું નથી. જો મને અત્યારે નાનકડી બાઇટ થયું એનું તમારે જાણવું હતું, પણ આ ઝેરી નથી. ટૂંકું આમાં ઝેર મને મૂક્યો જ નથી, એને બચાવવામાં આપણને ભટકા ભરે. એ કોઈ બી ભરે, કેડી તો કેડી ભટકું ભરે આપણને, એમ આ ભરે. આ કરે જો મોટું પણ હે મોટા ઉપર ઠાકે. જોવાની આવો, આવું કઈ ખરતું બચાવ કામગીરી શીખો, ખાલી વિડિયા વિડિયા બધા રમે. કુદરતી નિવાસ સ્થાન માં મુક્ત થઈ જાય ને પ્રગતિ. Thank you.